वेलकम टू श्रीजी फूड। हूँ छू मनीषा ठक्कर। आज आप बनाशू एकदम टेस्टी और क्रिस्पी एवं लीलवानी कचोरी। और आ कचोरी ने आज आप घऊना लोटनो उपयोग कर बनाशू। तो चालो आने बनावा शुरू करिए। सौथी पहेला आपणे कचोरीना बहारना पड माटे लोट बांधीने तैयार करवानो छे। तो अहींया 2 कप घऊनो झीणो लोट लीधो छे, जे आपणे रोटली अने परोठा बनाववा माटे वापरीए ए लोट लेवानो छे। अहींया आपणे कचोरीने हेल्धी बनाववा माटे घऊना लोटनो उपयोग कर्यो छे। घऊना लोटना बदले मैदो उपयोगमां लेवो होय तो पण लई शकाय। आमां 1 चमची झीणो सोजी उमेरीशुं। तमारी पासे झीणो सोजी ना होय तो जे मोटो सोजी होय एने मिक्सरमां दळीने पण लई शकाय। स्वाद प्रमाणे मीઠું ઉમેરીએ आने थोड़ू मिक्स करी लईशुं। हवे मोण माटे आमां 3 चमची तेल उमेरीए। तेल ने लोटनी साथे सरस रीते मिक्स करी लेवानुं छे। कचोरीनुं बहारनुं पड एकदम खस्ता अने क्रिस्पी बनाववा माटे मोणनी क्वॉंटिटी सरखी लेवानी। एटले तमे तेल ने लोटनी साथे मिक्स करो, पछी आ रीते एने चेक करवानुं। आ रीते लोट सरस रीते बाइंड थवो जोईए। जो लोट आ रीते प्रोपर बाइंड ना थतो होय तो तमे एकाद चमची जेटलुं तेल उमेरी शको छो। હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર ઘઉંના લોટમાંથી સમોસા, તળ્યા વગરના સમોસા એ બધી પણ રેસીપી બતાવેલી છે। અને જો એ તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક આપેલી છે। તો આપણે નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ એના કરતાં થોડો પઠાણાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આ રીતે લોટ બંધાઈ જાય પછી થોડો તેલ લઈને લોટને મસળીને સરસ રીતે સુંવાળો કરી લઈશું। तो हवे आपणो कचोरी माटेनो लोट बंधाई गयो छे, आने आपणे ढांकीने साइडमां मूकी दईशुं। हवे कचोरीनुं स्टफिंग बनाववा माटे अहींया 500 ग्राम તુવેરના દાણા ઉપયોગમાં લીધા છે। જ્યારે પણ તમે કચોરી બનાવવા માટે તુવેરના દાણા લાવો ત્યારે એકદમ સરસ તાજા લેવાના, જેથી એનું સ્ટફિંગ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગશે, સાથે જ એનો સ્વાદ પણ સરસ લાગશે। દાણાને સરસ રીતે પહેલાં સાફ કરી લીધા છે અને હવે આને ચીલી કટરમાં લઈને અધકચરા વાટી લેવાના। તો આ રીતે આપણે બધા તુવેરના દાણાને અધકચરા વાટી લેવાના છે। તો આ રીતે બધા દાણા અધકચરા વાટીને તૈયાર કરી લીધા છે। હવે આમાંથી સ્ટફિંગ બનાવવાનું છે। હવે આપણે એક કઢાઈ લઈ લઈએ અને એમાં 2 ચમચી તેલ ગરમ થવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે આમાં 3-4 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। એ પછી આમાં 2 ચમચી તલ ઉમેરવાના। તલને પણ આમાં થોડા શેકી લઈશું। હવે જે તુવેરના દાણા આપણે અધકચરા વાટીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું। હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને દાણાને આની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના। દાણાને આપણે આ જ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકતા જવાનું છે। આ સ્ટફિંગ થોડું શેકાય એ ટાઈમે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હજુ પણ આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે। મીઠું આ સમયે જ ઉમેરી દેવાનું જેથી એ સ્ટફિંગમાં સરસ રીતે મિક્સ થઈ જાય। આ સ્ટફિંગમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે જે પણ એની તીખાસ હોય એ લીલા મરચાંથી જ આવે, એટલે જે વઘારમાં આપણે લીલા મરચાં ઉમેરીએ એની ક્વોન્ટિટી થોડી સરખી રાખવાની। હવે આ સ્ટફિંગ સરસ રીતે શેકાઈ ગયું છે। આ શેકાઈ જશે એટલે મિશ્રણ તમને આ રીતે છૂટું લાગશે, સાથે જ આ કઢાઈમાં પણ બિલકુલ ના ચોંટે। તો હવે ગેસ બંધ કરી દઈશું। હવે આ મિશ્રણ 9 શેકું ગરમ હોય એ ટાઈમે જ આપણે બાકીના મસાલા કરી દઈશું। તો સૌથી પહેલાં આપણે આમાં એક મોટું બાફેલું બટાકું ઉમેરીશું, જેને મેશ કરી લેવાનું છે। જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચું કેળું બાફીને ઉમેરી શકે, અથવા તો જે જાડા પૌવા હોય છે એને પલાળીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય। જો તમે પૌવા ઉમેરતા હોય તો તમારે 3 ચમચી જેટલા પૌવાને પલાળીને આમાં ઉમેરવાના। ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું, 1/2 ચમચી ગરમ મસાલો, થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો। 2 ચમચી ગુરુ ખાંડ કે પછી ઘરમાં જે ખાંડ વાપરીએ એને દળીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય। આની સાથે આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। પહેલાં આ રીતે એને થોડું સ્પેચ્યુલાથી મિક્સ કરીશું અને પછી જે બટાકા આપણે ઉમેર્યા છે એને ભાર દઈને દબાવતા જઈને હાથથી આને મિક્સ કરી લેવાનું। બટાકા, કેળા કે પૌવા ઉમેરવાથી જે આપણે તુવેરના દાણા ઉપયોગમાં લઈએ છીએ
એને સરસ બાઇન્ડિંગ મળી જશે, જેથી જ્યારે આપણે કચોરી બનાવીએ ત્યારે એનો માવો એકદમ છૂટો છૂટો કે કોરો ના રહે. અને બટાકાનું પ્રમાણ વધારે નથી રાખવાનું, નહીં તો આનો ટેસ્ટ બદલાઈ જશે. ફક્ત બાઇન્ડિંગ પૂરતું જ બટાકું આમાં ઉમેરવાનું. તો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ સમયે તમારે આને ટેસ્ટ કરી લેવાનું. કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો તમે ઉમેરી શકો છો. હવે જે પણ સાઇઝની તમારે કચોરી બનાવવાની હોય એ પ્રમાણે પહેલાં નાના નાના ગોળા બનાવી દેવાના, જેથી કચોરીને સ્ટફ કરવામાં ખૂબ જ ઓછો સમય લાગશે. અત્યારે આપણે મીડિયમ સાઇઝની કચોરી બનાવવાના છીએ, એટલે આ રીતે એના ગોળા બનાવીને તૈયાર કરી લઈશું. લગ્ન પ્રસંગમાં જે કચોરી હોય છે એ આનાથી પણ નાની સાઇઝની હોય છે, તો તમારે જો એવી નાની નાની કચોરી બનાવી હોય તો આનાથી પણ નાની ગોળી બનાવવાની. તો આ રીતે જે સ્ટફિંગ બનાવ્યું હતું એમાંથી બધા ગોળા બનાવીને તૈયાર કરી લીધા છે. અને અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝની 30 કચોરી બનીને તૈયાર થાય છે. જે લોટ આપણે બાંધીને મૂક્યો હતો એને પણ ઉપયોગમાં લીધા પહેલાં સરસ રીતે મસળી લેવાનો. હવે આમાંથી આપણે એક લુવો બનાવી લઈશું અને બાકીનો જે લોટ છે એ આપણે ઢાંકીને મૂકી દઈશું. હવે આમાંથી મીડિયમ થિક પૂરી વણી લેવાની. પૂરી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખીશું. તો આ રીતે આપણે પૂરીને વણીને પહેલાં તૈયાર કરી લેવાની. હવે જે સ્ટફિંગની ગોળી બનાવીને રાખી છે એ આ રીતે વચ્ચે મૂકી દેવાની અને આ રીતે ચપટી વાળતા જવાનું અને આ લોટને ભેગો કરતો જવાનું છે. આ રીતે તમે બધો લોટ ભેગો કરી દો, પછી અંગૂઠા અને આંગળીની મદદથી થોડો થોડો લોટ આ રીતે દબાવતા જવાનો, જેથી જે પણ વધારાનો લોટ હશે એ આ રીતે ઉપર આવતો જશે. પણ આ સમયે કચોરીનું બહારનું જે પડ છે એ ફાટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. તો જે વધારાનો લોટ છે એ આપણે હટાવી દઈએ અને ઉપરથી પણ કચોરીને સરસ રીતે સીલ કરી દેવાની. તો આ રીતે આપણે બધી કચોરી ભરીને તૈયાર કરી દઈએ. હવે કચોરી તળવા માટે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે થોડો લોટ આમાં નાખીશું અને લોટ તળાઈને આ રીતે ધીરેથી ઉપર આવે એવું ગરમ તેલ આપણને જોઈશે. હવે આ બનાવેલી કચોરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની. કચોરીને થોડી વાર પછી આપણે ફેરવીશું. હવે તમારા ઘરે જો કોઈ મહેમાન આવવાના હોય અને એ ટાઈમે જો તમારે લીલવાની કચોરી બનાવવાની હોય તો આ રીતે તમે કચોરીને અધકચરી ફ્રાય કરીને રાખી શકો છો અને પછી જ્યારે પણ તમારે એને સર્વ કરવાની હોય ત્યારે એને પૂરેપૂરી ફ્રાય કરવાની. હવે ધીરે ધીરે કચોરીનો કલર બદલાવા લાગ્યો છે. કચોરીને હજુ પણ આપણે થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એવી ફ્રાય કરવાની છે. બાય ચાન્સ જ્યારે તમે કચોરી તળો ત્યારે જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર ગેસ બંધ કરી દેવાનો અને તેલ થોડું ઠંડુ થાય પછી એને ફ્રાય કરવાની. તો ફ્રેન્ડ્સ, હવે આપણી આ કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે. કચોરીનો સરસ આવો બદામી કલર આવે ત્યાં સુધી એને તળવાની છે. તો આ તળેલી કચોરીને આપણે થાળીમાં લઈ લઈએ અને આ જ રીતે આપણે બીજી કચોરી બનાવીને તૈયાર કરી લઈશું. તો આ આપણી કચોરી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ મસાલેદાર બને છે. કચોરીને આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી અને કોથમીર મરચાંની તીખી ચટણીની સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે આ કચોરી બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં અચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.